ॐ भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गै सुष्टुवा गुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. सातवां मंत्र थी. यतोर्णा विसृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः सम्भवन्ति यथा सतः पुरुषात् केशलोमानि तथाक्षरात् सम्भवतीह विश्वम् तो आगळना छठ्ठा मंत्रमां कीधुं के ब्रह्म के अक्षर समग्र जगतनुं केवुं छे कारण छे समग्र जगतनी योनि छे एवुं छठ्ठा मंत्रना अंतमां श्रुतिए आपणने कह्युं. एटले हवे बतावे छे सातमा मंत्रमां કે કેવી રીતે બ્રહ્મ સમગ્ર જગતનું કારણ છે. અક્ષર, અહીં બ્રહ્મને અક્ષર એ નામથી ઓળખવામાં આવે છે. તો બહુ વિગતવાર બતાવે છે. પ્રશ્ન થયો કે બ્રહ્મમાં તમે જે રીતે એનું વર્ણન કર્યું એમાં તો એ રીતે બતાવ્યું કે એને તો ચક્ષુ નથી, શ્રોત્ર નથી, હાથ નથી, અપાણી પાદમ હાથ નથી, પગ નથી, વળી પાછું કેવું છે અદ્રશ્યમ, જે ઇન્દ્રિયોથી જે જોઈ નથી શકાતું, કર્મેન્દ્રિયથી જેનું ગ્રહણ નથી થતું. હવે આવું જે કારણ છે, આવું તત્વ કે આવું અક્ષર કેવી રીતે કશાનું કારણ બની શકે, જેને હાથ પગ જ નથી, જેને શ્રોત્ર કે ચક્ષુ નથી, જેની પાસે કોઈ ઇન્દ્રિયો નથી, આવું તત્વ કેવી રીતે જગતનું કારણ બને? તો સાતમા મંત્રમાં અપવાદ બતાવે છે. શું બતાવે છે? કે તમારા જે બધા ખ્યાલ છે કે કારણ કેવું હોવું જોઈએ, એ એકેય કારણ, એ એકેય ખ્યાલ બ્રહ્મને લાગુ નથી પડતા. આપણે જે રીતે સર્જકને મૂલવવાની આપણને ટેવ પડેલી છે કે આમ હોય તો જ આમ થાય, મસાલો હોય તો જ એમાંથી રો મટીરિયલ, કંઈક મસાલો હોય અને એક સર્જક હોય તો જ પછી કંઈક સર્જન થાય, એવું આપણે જે માનીએ છીએ એ રીતે જગતના સર્જકને મૂલવવાની જરૂર નથી. એ બધી જ પ્રકારના મનુષ્યના તર્કથી પર છે. અતર્કેશ્વરીય ત્વયિ,
ખરેખર ઈશ્વર કેવા છે? તર્કથી પર. હા, મનુષ્યએ કંઈક બનાવવું હોય તો એને બનાવનાર પણ જોઈએ, બનાવવાનું જ્ઞાન પણ જોઈએ, અને બનાવવા માટે કોઈક સામગ્રી પણ જોઈએ. અને સામગ્રી અને બનાવનાર બંને અલગ હોય એવું પણ સામાન્ય રીતે જોવામાં આવે છે. તદુપરાંત એવું પણ જોવામાં આવે છે કે બનાવનાર અને એમાંથી જે વસ્તુ બની હોય એ કેવી હોય, અભિન્ન હોય, એવું પણ જોવામાં આવે છે. સાથે સાથે એવું પણ જોવામાં આવે છે કે ચેતનમાંથી ચેતન જ જન્મે, ચેતનમાંથી જળ વસ્તુનું સર્જન ન, જળ વસ્તુ જન્મી ન શકે. આ બધા જે ખ્યાલ છે એ ખ્યાલ બ્રહ્મમાં લાગુ નથી પડતા. ટૂંકમાં આ આપણે આ બધી વસ્તુથી પરિચિત છીએ અને આ પ્રકારના જ કારણ અને કાર્યનો સંબંધ આપણે જોયેલો છે. જ્યાં સુધી જગતનું જે કારણ છે અક્ષર કે બ્રહ્મ, એમાં આ બધા જ ખ્યાલ તૂટી પડે છે. આ એકેય ખ્યાલ ત્યાં રહેતા નથી. કઈ રીતે? તો પછી સાતમા મંત્રમાં એ બધા અપવાદ બતાવ્યા શ્રુતિએ, એ બધા જ આપણને અપવાદ બતાવ્યા. શું કહે છે? પહેલો તો આપણો એવો ખ્યાલ છે કે બનાવનાર અને સામગ્રી અલગ હોય. બનાવનાર એટલે કે નિમિત્ત કારણ, અથવા તો નિમિત્ત કારણ હંમેશા ચેતન હોય, હે, અને એમાંથી અને એ જેની મદદથી બનાવે એને કહેવાય ઉપાદાન કારણ. જેવી રીતે કુંભાર ઘડાને બનાવે તો કુંભાર એ બનાવનાર છે અને માટી એ સામગ્રી છે, ચાકડો એ સામગ્રી છે. તો એ બધી બંને વસ્તુ અલગ છે. માટી જળ છે અને કુંભાર ચેતન છે. આ બંને ચેતન અને જળ અલગ હોય એવી આપણો એવો આપણો ખ્યાલ છે. તો પહેલા જ ચરણમાં આ ખ્યાલ શ્રુતિ તોડી પાડે છે કે એવું જરૂરી નથી કે આ બનાવનાર અને સામગ્રી અલગ હોય. બનાવનારે સામગ્રી પોતાનાથી અન્ય કોઈ જગ્યામાંથી પ્રાપ્ત કરવી પડે એવું જરૂરી નથી. આ બંને એક હોઈ શકે. કઈ રીતે? તો એમાં કરોડિયાનો દ્રષ્ટાંત આપ્યો. જેમ કરોડિયો ચેતન છે, ધ્યાન રાખજો, ચેતન છે, અને એ જેમાંથી જાડું બનાવે છે એ પણ ક્યાં, એનો સામગ્રી પણ ક્યાંથી લાવે છે? તો કે પોતાનામાંથી જ, પોતાની લાળમાંથી જ. ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે જ, એ પોતાનામાંથી જ લાળ જન્માવે છે, કાઢે છે અને એમાંથી જાડું બનાવે છે, રાખે છે, અને પછી જરૂર પડે ત્યારે પોતાનામાં એ જાડું અંદર પણ લઈ લે છે. એટલે આપણો એક ખ્યાલ, મીમાંસક લોકોએ પ્રશ્ન કર્યો, ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે આ બંને ચેતન અને જળ, બનાવનાર અને સામગ્રી, બંને વસ્તુ એક કેવી રીતે હોઈ શકે? જેવી રીતે ગૃહિણી રોટલી બનાવે તો એ ગૃહિણીમાં રોટલીનું જ્ઞાન છે, રોટલી કેમ બનાવવી એનું જ્ઞાન છે, પણ એ લોટ નથી. લોટ તો એને બજારમાંથી લાવવો પડે, અલગ છે ને. જેમ કે આર્કિટેક્ટ હોય, એને બનાવતા આવડે છે બિલ્ડિંગ્સ, પણ સિમેન્ટ એ નથી, રેતી એ નથી, ઈંટ એ નથી, એ બધું એને લઈ આવવું પડે, એ જળ વસ્તુઓ છે. આ બંને અલગ છે. તો અહીંયા બતાવ્યું કે એવું જરૂરી નથી, એકમાં જ આ બંને હોઈ શકે. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું? કરોડિયાનો. અચ્છા, પછી બીજી વસ્તુ, બીજો એક પ્રશ્ન થયો કે સર્જક અને સર્જન ક્યારે ભિન્ન ન હોય, બંને 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 અભિન્ન જ હોય, ભિન્ન ના, સર્જક અને સર્જન અભિન્ન હોય એવું અમે ક્યાંય જોયું નથી. તો બતાવ્યું કે પૃથ્વીમાંથી જેવી રીતે ઔષધિ, વનસ્પતિ, વૃક્ષો વગેરે જે જન્મે છે એ કેવી રીતે જન્મે છે? અભિન્નતયા. તમે એવું માનો છો કે કુંભાર માટી લઈ અને ઘડાને બનાવે, એ ઘડો પછી એનાથી અલગ છે. ઘડો ક્યાંય હોય અને કુંભાર ક્યાંય હોય, પોતાના ઘરે, આ બંને અલગ હોય. માટે
ભગવાને પણ આ જગતને બનાવ્યું તો ભગવાન ક્યાં? ભગવાન એક જગ્યાએ હોય અને સ્વર્ગમાં બેઠા છે અને એને જગતને બનાવીને છોડી મૂક્યું, તો કેવું જરૂરી નથી. ટૂંકમાં સર્જક અને સર્જન અલગ હોય એવું અમે માનીએ છીએ. ગૃહિણી રોટલી બનાવે પણ ગૃહિણી રોટલી નથી, રોટલી તો ડબ્બામાં મૂકી દીધી હોય, બંને અલગ છે. તો કે ના, એવું જરૂરી નથી. આ બધા પ્રશ્નો જન્મે છે. આ શું છે? વિચાર થઈ રહ્યો છે. શું થઈ રહ્યું છે? વિચાર વિમર્શ થઈ રહ્યો છે, શાસ્ત્ર આધારિત. એટલે પ્રશ્ન જન્મે કે તો પછી સર્જકે, સર્જક આ સર્જનથી અલગ હોવો જોઈએ. સર્જક સર્જનથી અલગ હોવો જોઈએ, તો કેવું જરૂરી નથી. જેમ પૃથ્વીમાંથી વનસ્પતિ વગેરે જન્મે છે એ પૃથ્વીથી અભિન્ન રહે છે, પૃથ્વી સાથે જોડાયેલી જ હોય છે અને જન્મે છે. ટૂંકમાં આ તો છે ને, આવા પ્રશ્નો જન્મે છે એટલે આવો કંઈક દ્રષ્ટાંત અને અપવાદ તમે બતાવો ને એટલે મગજમાં જે એક વખત એક 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 બંધાઈ ગયું હોય, એક કન્ડિશનિંગ થઈ ગયું હોય, આમ હોય તો જ આમ થાય, આમ ન હોય તો થાય જ નહીં, તો કેવું જરૂરી નથી. ચોખા અને મગની દાળ હોય તો જ ખીચડી થાય, ને તો થાય જ નહીં, તો ભાઈ એવું જરૂરી નથી. ચોખા અને તુવેરની દાળથી થાય, મીન્સ કેવું આ બંધાઈ ગયું એક દિવસ બીજી રીતે બનાવીને તમે બતાવી દો એટલે પેલો ખ્યાલ તૂટી જાય. એમ અહીં પણ શું કહે છે? આ બતાવે છે કે તમે જે માનો છો એવું હોય અને એ નિયમો અનુસાર ઈશ્વરે જગત બનાવ્યું છે એવું જરૂરી નથી. ઈશ્વરને આ કોઈ નિયમો નડતા નથી, એ અશક્યને શક્ય બનાવી શકે. અને એના માટે ઈશ્વરને કોઈ સામગ્રીની બહારથી જરૂર, બહાર નામની વસ્તુ જ નથી ઈશ્વરથી અલગ. સામગ્રી પણ ઈશ્વરથી અલગ નથી, કશું અલગ જ નથી. ત્યાં બધી વસ્તુ તૂટી પડે છે બધા. એટલે એ પણ બતાવ્યું કે સર્જક અને સર્જન અભિન્ન હોઈ શકે. અચ્છા, ત્રીજો પ્રશ્ન થયો કે કારણ પોતાનાથી વિલક્ષણ કાર્ય કેવી રીતે સર્જી શકે? સર્જક જે હોય એનાથી કાર્ય જે જન્મે એ તદ્દન અલગ કેવી રીતે હોઈ શકે? ટૂંકમાં ચેતનમાંથી જળ કેવી રીતે આવે એવો પ્રશ્ન થયો. તમે કહો છો કે અક્ષર ચેતન છે, સચ્ચિત આનંદ એ ચેતન છે, તો ચેતનમાંથી આ જળ જગત કેવી રીતે આવ્યું? પહેલા વહેલા તો તમે એને જળ કહો છો, એ ખરેખર જળ નથી. હા, સેકન્ડ થિંગ કે ચેતનમાંથી જળ કેવી રીતે આવે એમ કરીને પ્રશ્ન થયો કે આ જગતના બનાવ, જગતનો બનાવનાર અક્ષર કે બ્રહ્મ કે પરમાત્મા ચેતન હોવાને કારણે આ જળ જગતને બનાવી ન શકે. હા, તો એવો જે મનમાં એક પ્રશ્ન આ છે ને, આ બધા આપણા મનમાં ખ્યાલ છે, આવું હોય તો જ આ થાય. એટલે બતાવ્યો કે યથા સતઃ સતત પુરુષાર્થ, યથા સતત પુરુષાર્થ, ચેતન પુરુષમાંથી પુરુષાર્થ, પંચમી વિભક્તિ, સતત પુરુષાર્થ કેશલોમાની સંભવંતી. આપણા શરીર ઉપર રોમ વગેરે જે બધું ઉગે છે એ શું છે? જળ વસ્તુ છે. તો કે છે એ ચેતનમાંથી જ વાળ કે રોમ એ ઉગે છે, એ કેવી છે? જળ વસ્તુ છે. તો એ કેવું ઉગે છે? એમ ઈશ્વર જે ચેતન છે એમાંથી આ જગત જેને તમે જળ માનો છો એ આવી શકે. આ ત્રણ દ્રષ્ટાંત દ્વારા શું પ્રતિપાદિત કર્યું? કે તમે જે માનો છો એ જ પ્રકારનો સર્જક હોય એવું જરૂરી નથી. આ બધા નિયમોને, આ નિયમોને ઉલ્લંઘીને ઈશ્વર જગતનું સર્જન કરી શકે, એના માટે કશું અશક્ય નથી. અર્થાત આગલા મંત્રમાં જે બતાવ્યું કે આવું અક્ષર ભૂત યોનિ છે, સમગ્ર જગતની યોનિ છે. સમગ્ર ભૂત એટલે જે પણ અસ્તિત્વમાં છે, જે પણ કાંઈ જળ કે ચેતન અસ્તિત્વમાં છે એનું કારણ અક્ષર છે. અક્ષર એટલે બ્રહ્મ કે પરમાત્મા. તો આ સાતમા મંત્રમાં એ બતાવ્યું કે આ રીતે અક્ષર સમગ્ર જગતનું કારણ છે.
હવે નવો પ્રશ્ન જન્મે છે. હવે પ્રશ્ન શું જન્મે છે? પ્રશ્ન નહીં પણ એક, હવે આપણે જુદી રીતે આ જગત કેવી રીતે આવ્યું એના વિશે જુદા જુદા વિચાર ચાલી રહ્યા છે. તો થયું યદ બ્રહ્મણઃ ઉત્પદ્યમાનમ વિશ્વમ. તમે કહો છો કે બ્રહ્મમાંથી જગત આવ્યું, તો હવે અમે હવે એ સમજાવો. તદ અનેન ક્રમેણ ઉત્પદ્યતે ન યુગપદ બદર મુષ્ટિ પ્રક્ષેપવદ ઇતિ. તો કે છે હવે એ સમજાવો કે વિશ્વ જે આવ્યું એ અમુક ક્રમથી જ આવ્યો કે પછી એ કિસ્સાથે આવી ગયું? હવે એ પ્રશ્ન થાય છે. હવે અમને સમજાવો કે વિશ્વ બ્રહ્મમાંથી કે પરમાત્મામાંથી જે જગતનો જન્મ થયો, એ જગતમાં તો ઘણી ઘણી બધી વસ્તુઓ છે, તો એમાં એકી સાથે અચાનક જ અથવા સાયમલ્ટેનિયસ એક સાથે આખું જગત આવી ગયું કે પછી ક્રમથી આવ્યું? કેવી રીતે આવ્યું? ક્રમથી. પહેલા સૂક્ષ્મ, પછી એનાથી સ્થૂળ, પછી એનાથી સ્થૂળ, પછી એનાથી એ સ્થૂળ, એમ એમ ક્રમથી આ જગત ડેવલપ થયું. એવું છે કે પછી એકી સાથે યુગપદ, યુગપદ એટલે એક સાથે, જેમ તમારે એક એક વર્ણીમાંથી બોર કે કોઈ વસ્તુ મગફળી કે બધી કંઈ અંદર પડ્યું હોય એ સાથે તમે જ્યારે ચણ નાખો કે કંઈ પણ આમ બહાર મૂકો, એકી સાથે મુઠ્ઠી ભરીને આમ ફેંકો ને બહાર, શું એ રીતે જગતને ઈશ્વરે જગતને એ રીતે આમ જન્મ આપ્યો? તો કે ના, એવું નથી. ક્રમેણ ઉત્પદ્યતે, ક્રમથી આ જગતનો જન્મ થયો છે. તો હવે કયા ક્રમથી થયો છે એ અહીં હવે આપણને બતાવે છે. જો જુદા જુદા ઉપનિષદમાં આ ક્રમ જરા જુદો હોઈ શકે, હા, આ ક્રમ બધે એક સરખો હોય એવું જરૂરી નથી. પણ એક વસ્તુ નક્કી છે બધે, શું નક્કી છે? કે બ્રહ્મમાંથી જગત આવ્યું. જગતમાં જે કાંઈ છે એનો સોર્સ બ્રહ્મ છે. ક્રમ કદાચ અલગ હોઈ શકે, કેમ? કારણ કે અંત તો ગત્વા જગતને મિથ્યા બતાવવાનું છે. જગત મિથ્યા છે એટલે ક્રમ અગત્યનો નથી. અગત્યનું શું છે? કે બ્રહ્મમાંથી જગત આવ્યું છે. તો હવે આપણે આઠમા મંત્રમાં આ ક્રમ જોઈએ. ચલો. તપસા ચિયતે બ્રહ્મ તતોન્નમ વિજાયતે અન્નાત પ્રાણો મનઃ સત્યમ લોકા કર્મ સુચામૃતમ. તો હવે બતાવે છે આખી સર્જનની પ્રક્રિયા બતાવે છે. તો સૌથી પહેલા શું કે છે? તપસા ચિયતે બ્રહ્મ. બ્રહ્મ એટલે અક્ષર. શું થયું કે સૌથી પહેલા તો માત્ર બ્રહ્મ હતું. હવે આ દ્વારા બતાવવાનું એ કઈ પ્રતિજ્ઞા કઈ છે એ યાદ રાખજો. એ પ્રતિજ્ઞા જે ઉપનિષદના પ્રારંભમાં થઈ છે એ જ સમગ્ર ઉપનિષદમાં એનો જવાબ અપાઈ રહ્યો છે. પ્રતિજ્ઞા કઈ હતી? હા, શૌનકે પૂછ્યું છે. શૌનકે આવી અને અંગિરા ઋષિને પૂછ્યું છે, કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. હે ઋષિ, હે ભગવાન, શું જાણવાથી, કસ્મિન્નુ વિજ્ઞાતે, એવું શું છે જેને જાણવાથી બધું જણાઈ જાય? આ એમનો પ્રશ્ન છે. એનો ઉત્તર અપાઈ રહ્યો છે સમગ્ર ઉપનિષદમાં, એમાં એનાથી ખસવાનું નથી. એટલે મેં ગયા વખતે પણ કહેલું કે અર્જુનને પણ શૌનકે પૂછ્યું કે શું જાણી લઈએ તો બધું જણાઈ જાય, અર્થાત એને ખ્યાલ છે કે એવી સૂઝ છે કે જગતના મૂળમાં એક ફંડામેન્ટલ રિયાલિટી હોવી જોઈએ, કોઈ એક સત્ય હોવું જોઈએ, બધાનું જ કોઈ એક સત્ય, એક પાયો હોવો જોઈએ, અથવા એક જે સત્ય હોય એને જો સમજી લઈએ તો
એકી સાથે સમગ્ર જગતનું જ્ઞાન થઈ જાય. શેનું જ્ઞાન થઈ જાય? મૂળભૂત તત્વનું. જેવી રીતે માટીને જાણી લઈએ તો માટીમાંથી બનેલા બધા જ ઘડા કે ઘડા સિવાયના પાત્રો, કુંડુ હોય, શકોરું હોય, જે કંઈ હોય માટીમાંથી બનેલું, એ બધું જ માટીને જાણવાથી લગભગ જણાઈ ગયું. અથવા તો સુવર્ણને જાણવાથી બધા જ ઘરેણા, જ્યાં જે ઘરેણા બન્યા હોય સમગ્ર દુનિયામાં, એ બધા જણાઈ જાય. જણાઈ જાય એટલે તમને ખબર પડી જાય, તત્વ જાણી ગયા, તાત્વિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય, તાત્વિક જ્ઞાન થઈ જાય. આ શૌનકનો પ્રશ્ન છે. અને એકને જાણો તો બધું જણાઈ જાય. દેટ મીન્સ કે એ એક જ જાણવાની જરૂર છે અને એમાંથી જ સમગ્ર જગત જન્મેલું છે. આ આ જવાબ ઋષિએ આપવાનો છે. એટલે અત્યારે એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખી અંગિરા ઋષિ જવાબ આપી રહ્યા છે કે શું કહી રહ્યા છે. સૌથી પહેલા શું હતું? માત્ર બ્રહ્મ, એકલું અક્ષર કે બ્રહ્મ હતું. હવે એમાંથી શું આવ્યું? જગત આવી રહ્યું છે એક પછી એક. એટલે આપણે શું યાદ રાખવાનું છે? મુખ્ય સોર્સ કયો છે? મુખ્ય સોર્સ કે એકમાત્ર સત્ય છે બ્રહ્મ. અને ધેર આફ્ટર, એ ત્યાર પછી એ બ્રહ્મમાંથી બધું આવ્યું. તો કઈ રીતે આવ્યું અને કયા ક્રમથી આવ્યું? હવે જે ક્રમથી આવ્યું એ ક્રમમાં તમે પાછળથી જાઓ તો બધો ક્રમ તમને ક્યાં લઈ જશે? એ ક્રમ ક્યાં પહોંચાડશે? બ્રહ્મમાં. એટલા માટે હવે આપણને અંગિરા ઋષિ બતાવશે કે સૌથી પહેલા બ્રહ્મ હતું, બ્રહ્મમાં પછી આમ થયું અને એમાંથી એક વસ્તુ આવી, પછી બીજી વસ્તુ આવી, પછી ત્રીજી વસ્તુ આવી, અને એમ કરતા કરતા ધીમે ધીમે ક્રમશઃ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. આ ચર્ચા ચાલે છે એ ધ્યાનમાં રાખી. અને અહીંયા કહ્યું તપસા ચીયતે બ્રહ્મ. આ બ્રહ્મ શું થયું? પહેલા તપસા ચીયતે. તપસા, તપશ્ચર્યાને કારણે. તપશ્ચર્યા એટલે શું ખબર છે? અહીંયા તપશ્ચર્યા એટલે આ બધા ઋષિ મુનિઓ તપશ્ચર્યા એવી નહીં, પણ અહીંયા સર્જનની ઈચ્છાથી. અહીં તપસનો અર્થ શું થાય છે? સર્જનની ઈચ્છા. એને આ તપશ્ચર્યા કહી. સર્જનની ઈચ્છા થઈ અને એ ઈચ્છા માત્રથી બ્રહ્મ ચીયતે. ચીયતે એટલે ફૂલી ગયું. એવું કહે આ વર્ણન કરવાની રીત છે. હા, આ શ્રુતિની પોતાની અલૌકિક આ બધી રીત છે કે છે બ્રહ્મને તપશ્ચર્યે સર્જનની ઈચ્છાથી એ ફૂલી ગયું. પછી શું થયું? એ ફૂલેલા બ્રહ્મમાંથી શું આવ્યું? અન્ન અભિજાયતે. શું પહેલા આવ્યું? અન્ન. આ અન્ન એટલે શું? પહેલા માત્ર ઈચ્છા, જેને અહીંયા શું કહ્યું? તપસા અથવા ચીયતે, ઈચ્છાને કારણે ફૂલ્યું. જેમ બીજ હોય ને, એ બીજને તમે વાવી દો થોડો વખત અને પાણી બાણી એને પીવડાવો, જમીનમાં બીજ નાખી દીધું હોય અને પછી પાણી પીવડાવ્યું હોય, તો થોડા વખત પછી એ બીજ ફૂલે. અને ફૂલે પછી શું થાય? પહેલા અંકુર ફૂટે. એમ આ બ્રહ્મ ની પહેલા ઈચ્છા જન્મી. શું જન્મી? જગતને બનાવવું. સહ અકામયત. આ તૈતરીય ઉપનિષદમાં આવી વાત કરે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કેવી રીતે વર્ણન કરે છે? તત ઐક્ષત. જેમ અહીંયા કહ્યું ને ફૂલ્યું, ઈચ્છાથી ફૂલ્યું, એમ ત્યાં છાંદોગ્યમાં શું કે છે? તદ ઐક્ષત. એ તત એટલે સત. ત્યાં બ્રહ્મને બદલે સત શબ્દ વાપરે. સત ઐક્ષત, એણે વિચાર કર્યો, ઈચ્છા કરી, હવે હું બહુ બનું. અને બહુ બન્યાનો, બહુ બનવાની ઈચ્છા થઈ અને ત્યાર પછી સૌથી પહેલા ત્યાં શું સર્જન કર્યું? ત્યાં એમણે વાયુનું સર્જન કર્યું. ના, તેજ, અગ્નિ. ત્યાં એવી રીતે વાત આવે છે. તૈતરીય ઉપનિષદમાં કેવી રીતે વાત? હજુ બતાવું છું કે બધા ઉપનિષદમાં સર્જનનો ક્રમ અલગ હોય,
પણ મેઇન પ્રિન્સિપલ લગભગ સમાન છે. તૈતરીય ઉપનિષદમાં કહે છે કે બ્રહ્મએ સહ અકામયત, એને ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? બહુસ્યામ પ્રજાયેય, હું બહુ બની જઉં, બહુ પ્રજા જન્માવું. અને પછી ત્યાં સૌથી પહેલું શું જન્મ્યું? આકાશ. એક બ્રહ્મ આકાશ બની ગયો. પછી એ જ આકાશ રૂપે રહેલું બ્રહ્મ બની ગયું વાયુ. પછી એ જ વાયુ રૂપે રહેલું બ્રહ્મ બની ગયો અગ્નિ. અને એ જ અગ્નિ રૂપે, બધામાં હવે તો સ્ટેજીસમાં બ્રહ્મ જ છે, એમ ધીમે ધીમે અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી મનુષ્યો, એમ કરતા કરતા ત્યાં બતાવ્યું. અહીંયા શું બતાવે છે? શું બતાવે છે? સર્જનની ઈચ્છાથી ચીયતે, ફૂલી ગયું, ફૂલ્યું. અને એમાંથી પછી શું થયું? એ ફૂલેલા બ્રહ્મમાંથી અન્નમ અભિજાયતે. અન્ન એટલે શું? માયા. અન્ન એટલે આમ જોઈએ તો બીજમાંથી પહેલા શું આવે? અંકુર. એમ ઈચ્છામાંથી આવ્યું અંકુર, પહેલું અંકુર. અંકુર એટલે શું? માયા. કારણ કે માયા વગર હવે આગળ નહીં વધાય, એટલે માયા અવ્યાકૃત. અને એમાંથી, એ માયામાંથી પછી શું? પ્રાણ. પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. પછી એમાંથી મન, મન અને અન્ના પ્રાણ, પછી મન. મન એટલે બધા જ પંચમહાભૂતો આવ્યા. પછી સત્યમ, પછી લોક, પછી કર્મ, પછી અમૃત. ટૂંકમાં પછી બધા લોક આવ્યા, 14 ઉપર 14 નીચે, અરે 7 ઉપર 7 નીચે. પછી એમાંથી કર્મ, અને પછી એમાંથી કર્મ ફળ. વચ્ચેનું બધું આપણે ફિલ ઇન ધ ગેપ કરી દેવાનું. ટૂંકમાં આ બધી વસ્તુ વચ્ચે આવી ગઈ, પણ ટૂંકમાં પહેલા વહેલા વાત થઈ, પહેલા વહેલા સર્જનની પ્રક્રિયામાં સૌથી પહેલા શું આવી? ઈચ્છા. તપસા ચીયતે બ્રહ્મ જ્ઞાનેન. શંકરાચાર્યજી મહારાજ લખે છે, જ્ઞાનેન ઉત્પત્તિ વિધિજ્ઞતયા. શું કહે છે? બ્રહ્મમાં ઉત્પત્તિની ઈચ્છા થઈ. હવે આવી ઈચ્છા કેમ થઈ? પહેલા વહેલા તો પ્રશ્ન એ, ઈચ્છા શું થઈ? એકલા એકલા એમને શું વાંધો હતો? સર્જન કરવાની જરૂર જ શું હતી? આ બધું બનાવવાની જરૂર જ શું હતી? એટલે કહે છે કે ખરેખર તો પરમ સત્ય તો શું છે કે કાંઈ બન્યું જ નથી, બ્રહ્મમાંથી કંઈ જન્મ્યું જ નથી. છતાં પણ તમે જગતને સત્યતા આપો છો, એટલે જગતનું તમને કારણ કહેવું જોઈએ. તો કયું કારણ છે? બ્રહ્મ. અને બ્રહ્મમાંથી કઈ રીતે આવ્યું હોવું જોઈએ? તો કે આ રીતે. શ્રુતિ આપણને કહે છે શું થયું? કે સૌથી પહેલા ઈચ્છા. જેમ બીજમાં, અરે બીજને વાવ્યું હોય અને જ્યારે એને પાણી પાણી પીવડાવવામાં આવે તો ફૂલે ને, એમે બ્રહ્મ ઈચ્છાને કારણે ચીયતે ફૂલી ગયો. ફૂલી ગયો એટલે સર્જનની ઈચ્છા થઈ ને, એટલે હર્ષમાં આવી ગયો. ફૂલવું એટલે શું? બ્રહ્મા વેટ વધી ગયું બ્રહ્મનું એવું નહીં, પણ ઉત્સાહ. કંઈ પણ આપણે ક્રિએટિવ બના, આપણામાં ક્રિએટિવિટી ઉભી થાય ને, રંગોળી કરીએ, ચલો આજે નવી ડિશ બનાવીએ, ચલો નવું પેઇન્ટિંગ કરીએ. આવી જયારે નવું ક્રિએશન, નવું સર્જન કરવાની જયારે ઈચ્છા હોય ને, કોઈ કોઈ કરાવતું હોય ત્યારે નહીં, પણ આપણને અંદરથી ચલો નવો ડ્રેસ ડિઝાઇન કરીએ, એ ઈચ્છાથી આપણે એક હર્ષમાં આવી જઈએ. એ હર્ષ જ, એ હર્ષ, અને તો જ ક્રિએટિવિટી જાગે. નહીં તો નવા નવા વિચાર આવે જ નહીં. ચલો નવું લખીએ. લખવાની પહેલા ઈચ્છા થવી જોઈએ, પછી લખાય. અને એવી ઈચ્છા થાય તો જ વિચારો આવે. નહીં તો આવે બાવે ને, તમે પેન લઈને બેસો એટલે કંઈ લખાય એવું નથી. ઈચ્છા આવી, ઈચ્છા જન્મવી જોઈએ, ને વિચારો પછી સ્ફુરે. એમ બ્રહ્મને આ ઈચ્છા થઈ, ના બહુ બનવું. જેમ પિતામાંથી પુત્ર જન્મે તો એ ઈચ્છા, ઉત્સાહ એક જન્મતો હોય છે, ઉત્સાહ. એમ આ બ્રહ્મને બહુ બનવાની ઈચ્છા આવી, એનાથી એ ફૂલી ગયો, ટૂંકમાં હર્ષ. અને એમાંથી પછી શું જોયું? એ ઉપચીયતે, એમાંથી સૌથી પહેલા એક અંકુર આવ્યો.
અંકુર એટલે શું? અવ્યાકૃત અથવા માયા. માયા એટલે શું? તત અન્નમ. અન્નમ એટલે શું? અન્નમ એટલે શું કે છે કે તતશ્ચ અવ્યાકૃતાત વ્યાચિકીર્ષિત અવસ્થાવત અન્નાહ. માયા એટલે શું? જેમાં અશક્યને શક્ય બનાવવાની શક્તિ છે. માયાની મદદ વગર અથવા તો માયારૂપી શક્તિ વગર અક્ષર કંઈ ના કરી શકે, બ્રહ્મ કંઈ કરી શકે નહીં. એટલે જ કે છે, એટલા માટે આપણી આપણા પુરાણોમાં શિવજીની સાથે જ કોને બતાવે? એના વામ અંગમાં દેવી બેઠા છે, એવી રીતે જ બતાવે છે. શું કે છે? અર્ધનારીશ્વર. શિવજીની સાથે જ પાર્વતીજી રહેલા છે. ટૂંકમાં શિવ અને શક્તિ જાણે કે અભિન્ન છે. શક્તિ વગર શિવજી સર્જન ના કરી શકે, એમ બ્રહ્મ પોતે તો બનાવવા માટે હેલ્પલેસ છે. જ્યારે એ પોતાનામાંથી શક્તિનો આવિર્ભાવ કરે એટલે કે માયા, ઈચ્છામાંથી એમણે આ માયાને જન્મ આપ્યો. સર્જન, સર્જન આગળ ત્યારે જ વધે જ્યારે શું આવે? માયા શક્તિ. તો એ કે છે તતઃ બ્રહ્મ તતઃ અન્નમ અભિજાયતે, એમાંથી અન્નનો જન્મ થયો એટલે કે માયા શક્તિ. અને માયા શક્તિમાંથી પછી શું? અન્ના પ્રાણ. એ માયામાંથી શું આવ્યું? પ્રાણ. પ્રાણ એટલે શું? પ્રાણ એટલે જેમાં સમગ્ર જગતને, જગતમાં જ્યાં જે જગતને બનાવવા માટે ઈચ્છા જોઈએ, ક્રિયા જોઈએ, જ્ઞાન જોઈએ. સૌથી પહેલા તો શું જોઈએ? જ્ઞાન જોઈએ, ઈચ્છા જોઈએ, અને સાથે શું જોઈએ? ક્રિયા જોઈએ. ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, આ ત્રણેય, આ ત્રણેય જેમાં રહેલા છે એવા પ્રાણ. એ પ્રાણ એટલે શું? એના ઘણા અર્થ થાય. સૌથી પહેલો અર્થ શાસ્ત્રમાં કયો બતાવે? હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ એટલે શું? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર. જે આપણું સૂક્ષ્મ શરીર છે, એમ જીવનું સૂક્ષ્મ શરીર છે, જેમાં બધી ઈચ્છાઓ વાસનાઓ રહેલી હોય, ઇન્દ્રિયો રહેલી હોય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, આ બધું સૂક્ષ્મ શરીરમાં રહેલું છે. એમ ઈશ્વરનું સમષ્ટિ સૂક્ષ્મ શરીર અર્થા ટોટલ શક્તિ, ટોટલ શક્તિનો સમૂહ, એને અહીંયા પ્રાણ શબ્દથી એનું વર્ણન નિર્દેશ કર્યો છે. પ્રાણ શબ્દથી એનો નિર્દેશ કર્યો. જો એ લખે છે, બ્રહ્મણઃ જ્ઞાન ક્રિયા શક્તિ અધિષ્ઠિત જગત સાધારણઃ અવિદ્યા કામ કર્મ ભૂત સમુદાય બીજાંકુરો જગત આત્મા અભિજાયતે. આ પ્રાણ એટલે બીજા અર્થમાં કહીએ તો પુરાણોમાં એને બ્રહ્માજી બતાવે, બ્રહ્માજી રૂપે એની વાત કરે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આ સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ એના કેપ્સ્યુલ ફોર્મમાં. હજી આ જે વિરાટ રૂપે આપણે જે જગત જોઈએ છે ને, તો હજી આવ્યું જ નથી, એ નથી આવ્યો હજી. પણ પેલા બીજ, એમાંથી પેલું અંકુર, અને એમાંથી આગળ વધી અને આખા જગતનું મૂળ, આખું જગત એના કેપ્સ્યુલ ફોર્મમાં અથવા મિનિએચર ફોર્મમાં આવી જાય. જેમ વડનું ઝાડ થાય ને, એ મોટું વિરાટ બને, એ પહેલા કેવું હોય? બીજ રૂપમાં હોય, પછી પેલો અંકુર ફૂટે અને પછી એમાંથી સેજ આગળ વધે. એટલે ખરેખર તો છે ને, બીજમાં જ આખું જગત રહેલું છે. ખરેખર તો અંકુરમાં આખું વડ આવી ગયું. હા, આખું વડ શેમાં રહેલું છે? પેલા અંકુરમાં જ રહેલું છે, બીજમાં જ છે. પણ બીજમાં જ્યાં સુધી એ ફૂલે નહીં ત્યાં સુધી ના આવે, ત્યાં એ બધું શું કહેવાય, પોટેન્શિયલ રૂપમાં છે પણ વ્યક્ત થયું નથી. તો આ રીતે પ્રાણ એટલે શું? કે સગુણ બ્રહ્મ અથવા તો હિરણ્ય ગર્ભ અથવા તો બ્રહ્માજી, આ બધું અંદર આવી ગયું. અન્ના પ્રાણ, પ્રાણમાંથી પછી મન,
મન એટલે અંતઃકરણ. અંતઃકરણ બધી વિચારવાની બધી શક્તિ જ્યાં રહેલી છે એ અંતઃકરણ જન્મ્યું. સંકલ્પ વિકલ્પ સંશય નિર્ણય આદિ આત્મકમ અભિજાયતે, અને ટૂંકમાં વિચારવાની શક્તિ. પછી એમાંથી શું આવ્યું? સત્યમ. સત્યમ એટલે હવે ધીમે ધીમે જગતની પ્રક્રિયા આગળ વધે. સત્ય એટલે બધા લોક આવી ગયા. સત્યમ એટલે પંચમહાભૂતો. હવે શું આવે છે? પંચમા. સત્યના સત્ય શબ્દથી જેનો નિર્દેશ થાય છે પાંચ મહાભૂતોનો, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સત્ય શબ્દથી આ પંચમહાભૂતોનો આવિર્ભાવ થયો, એક પછી એક પછી એક. અને એમાંથી શું આવ્યું? સત્યમ. પછી લોકાહા. લોકાહા એટલે પંચમહાભૂતો આવી ગયા. એ પંચમહાભૂતો કયા રૂપમાં હોવા જોઈએ? સૂક્ષ્મ રૂપમાં. સૂક્ષ્મ રૂપમાં પંચમહાભૂતો. પછી વચ્ચેના સ્ટેપ સમજી લેવાના. હા, આપણે ગયા વખતે ચર્ચા કરી હતી ને, ગયા વખતે નહીં, થોડા વખત પહેલા, પંચીકરણની પ્રક્રિયામાંથી એ સૂક્ષ્મ પંચમહાભૂતો સ્થૂળ બન્યા. પાંચે પાંચ સૂક્ષ્મ પંચમહાભૂતો પહેલા સ્થૂળ થાય, અને સ્થૂળમાંથી બધા લોક, ઉપરના સાત, નીચેના, સમગ્ર જગત, ટૂંકમાં આ બ્રહ્માંડ એનો આવિર્ભાવ થયો. ટૂંકમાં હવે કેવું થઈ ગયું? વિરાટ. હવે જગત વિરાટ થયું, વિરાટ રૂપે. સ્વર્ગ ને એનાથી ઉપર ને એનાથી ઉપર ને નીચે ને બધી દિશાઓમાં વ્યાપ્ત થયું. હવે વિરાટ રૂપે એ બ્રહ્મ આવી ગયું. પછી શું છે? એમાંથી કર્મ. કર્મ એટલે વચ્ચે મનુષ્યો સમજી લેવાના. મનુષ્ય બધા જન્મી ગયા, અને મનુષ્ય હોય ત્યાં શું થાય? કર્મ થાય. અને કર્મ ક્યારે થાય? પેલા અજ્ઞાન હોય. અજ્ઞાનમાંથી ઈચ્છા, ઈચ્છામાંથી કર્મ, અને કર્મમાંથી કર્મ ફળ. એ કર્મફળનો નિર્દેશ એનાથી થયો, અમૃત શબ્દથી. કહ્યું ને, લોકાહા કર્મસુ ચ અમૃતમ. આ અમૃત એટલે કર્મફળ. બસ હવે બધું સેટ થઈ ગયું. કર્મ અને કર્મફળ. કર્મ કરો એટલે ફળ આવે. ફળ પ્રત્યે કાં તો રાગ હોય કાં તો દ્વેષ હોય. રાગ હોય તો ફરી કર્મ થાય, અને દ્વેષ હોય કર્મફળ પ્રત્યે તો એ નહીં પણ હવે બીજું, બીજી પ્રકારનું કર્મ થાય, બીજી પ્રકારના ફળ માટે. આ પ્રકારે કર્મ, કર્મફળ, રાગદ્વેષ, આખું ચક્ર શરૂ થઈ ગયું. કર્મનું કારણ શું છે? અવિદ્યા, કામના અને પછી કર્મ. કર્મનું કારણ છે કામના, અને કામનાનું કારણ છે અવિદ્યા. અવિદ્યા વગર ના થાય. તો તમે કહેશો આ અવિદ્યા માયા તો રહેલી જ છે. આ જગત જેવું જગત જન્મ્યું એ છે, ઈશ્વરે આ અવિદ્યા મૂકી છે એવું નથી. બધાના બધા જ જીવોની ટોટલ જે અજ્ઞાન છે, જે ઈચ્છાઓ છે, એ જ બધી ઈચ્છા ઈશ્વરમાં કઈ રીતે અભિવ્યક્ત થઈ? જે એની પહેલી મૂળ ઈચ્છા થઈ ને કે હવે બહુ બનવું. આ બહુ બનવું એ પોતાના માટે નહીં, આ ટોટલ જીવોની જે ઈચ્છા છે કે અમારે ભોગવવું છે. પેલા પ્રલયની અવસ્થા હોય, જો એક પછી એક પછી સૃષ્ટિ, સૃષ્ટિનો સૃષ્ટિ સૃષ્ટિનો જન્મ થાય, એ રહે, અને પછી શું થાય? પ્રલય. સર્જન, સ્થિતિ, લય. આ એક સાયકલનો ક્રમ થયો. સર્જન, સૃષ્ટિ, સ્થિતિ, લય. સૃષ્ટિ, સ્થિતિ, લય. લયમાંથી પાછી સૃષ્ટિ, પાછી સ્થિતિ. આ તો અનાદિકાળથી ચાલતું આવે છે. હવે જ્યારે લય થાય એટલે કે પ્રલય થાય, ત્યારે શું થાય? બધા જીવો સુઈ જાય. સુઈ જાય એટલે તમસનું એક કર્ટન છવાઈ જાય. તમસનું કર્ટન છવાઈ ગયું એનો અર્થ એ નથી કે અજ્ઞાન જતું રહ્યું. અજ્ઞાન પણ લય અવસ્થામાં આવી ગયું. છે તો ખરું જ, જેમ આપણે સુઈ જઈએ રાત્રે, પછી એનો અર્થ એવો નથી કે હવે આપણી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઉઠીને તે વખતે આપણે શાંત છે, ઉઠીને તરત જ મારે આ જોઈએ છે, પેલું જઈએ છીએ, ઓફિસે જઈએ, આમ કરીએ તેમ, અનેક બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે વળી પાછા આપણે કર્મ કરવા માંડીએ. વચ્ચેનો પીરિયડ તો શું હોય છે? માત્ર લયની એક અવસ્થા. એમ
ટોટલ સમષ્ટિના સ્તરે પણ પ્રલય એ શું છે? એક થોડા વખતનો વિશ્રામ. એ વિશ્રામમાંથી પછી જાગે છે કેવી રીતે? તો કે ત્યારે ટોટલ વિશ્રામ એટલે કે પ્રલયની સ્થિતિ હોય છે, એમાંથી વળી પાછું સર્જન ક્યારે થાય? જ્યારે બધાની વાસનાઓને, બધાની વાસનાઓને કારણે, બધાને જે ભોગવવાનું બાકી છે એને કારણે બ્રહ્મમાં કે પરમાત્મામાં એક ઈચ્છા જન્મે. શું ઈચ્છા જન્મે? મારે સર્જન કરવું છે. એમનામાં જે ઈચ્છા જન્મે છે એ શેના કારણે જન્મે છે? સમષ્ટિની ઈચ્છા એમનામાં એ રીતે વ્યક્ત થાય. કારણ કે સર્જન થાય જ નહીં તો પછી લોકોની ઈચ્છા કેવી રીતે પૂરી થાય? સર્જન હોય, એક એક તમને ગ્રાઉન્ડ મળે તો ઈચ્છા પૂરી થાય. તો ઈશ્વર શું કરી આપે છે? ઓકે ચલો આ બધું બનાવીએ, પછી થોડી સ્થિતિ એનું પાલન કરે અને પાછો લયનો સમય આવે ત્યારે બધું પ્રલય થઈ જાય. એટલે ગીતામાં બતાવે છે કે સતત આ પ્રકારનું સર્જન સ્થિતિ લય, સર્જન સ્થિતિ લય ચાલ્યા જ કરે છે. એ અહીંયા આપણને વર્ણન કર્યું કે આ પ્રકારે ઈશ્વરમાં જે પહેલી ઈચ્છા જન્મે છે એ ખરેખર એમને પોતાની ઈચ્છા નથી હોતી, પણ સમષ્ટિ ભૂતોની ઈચ્છા ઈશ્વરમાં આ રીતે વ્યક્ત થાય છે. યાવત કર્માણી કલ્પકોટિ શતૈહ અપિ ન વિનશ્યંતિ તાવત ફલમ નવિન. તમને મનમાં પ્રશ્ન થાય કે મનુષ્યએ અનેક બધા કર્મ કર્યા હોય તો એમાંથી ફળ, ધારો કે આ સાયકલમાં સર્જન સ્થિતિ અને એમાં આ દરમિયાન એને ન મળ્યું તો પછી ફળ જતું રહ્યું ને, આપણું કરેલું બધું જતું રહે ને? તો કે ના, કલ્પો જાય પણ એ ફળ નો નાશ નથી થતો. એક જ્યારે પાછું સર્જન થાય ત્યારે જીવને એના કરેલા કર્મનું નવા સર્જનમાં પણ ફળ મળે છે. જ્યાં સુધી એની મુક્તિ ના થાય, મુક્તિ થાય પછી એને જોઈતું નથી, જ્યારે એનો મોક્ષ થઈ જાય ત્યારે પછી એને ફળની આવશ્યકતા નથી. ત્યાં સુધી એને ફળની ઈચ્છા છે અને એ ફળ એને વહેલું મોઢું ગમે ત્યારે પણ મળવાનું. એટલા માટે અહીં ફળનો કયા શબ્દથી નિર્દેશ કર્યો છે? કયા શબ્દથી નિર્દેશ જોઈને કહો જોઈએ મને? હે, અમૃતમ. અમૃતમ કેમ? આપેક્ષિક અમૃતમ, સાપેક્ષ છે એ, હમે બ્રહ્મ જેવું અમૃત નથી, પણ એ દ્રષ્ટિએ એને અમૃત કહ્યું કે જ્યાં સુધી એનું ફળ ન આપે ત્યાં સુધી એનો નાશ થતો નથી. હા, ટૂંકમાં આ બધું ના સમજ પડે તો એની ચિંતા ના કરવી. અહીં માત્ર બતાવ્યું કે જે સર્જન થાય છે એ આ પ્રકારના ક્રમમાંથી થાય છે, આ પ્રકારના ક્રમથી સર્જન થાય છે. હવે આપણને બતાવશે કે શું આ બધું ક્રમ તો બતાવ્યો, પણ હવે વિગતવાર કહેશે કે કઈ કઈ વસ્તુ એ બની ગયો છે. હવેના, હવે પછીનો જે આ પહેલો ખંડ છે એના મંત્રનો કયો વિષય છે? કે કઈ કઈ વસ્તુ બ્રહ્મ બની ગયો છે, એવું કહેવાનું શું કારણ છે? શું કારણ હોઈ શકે એવું કહેવાનું? એવું કહેવા પાછળ, એવું બતાવવા પાછળ શું તાત્પર્ય હોઈ શકે? હવે આપણને બતાવશે, હવે પછીના પહેલા ખંડના મંત્રોમાં શ્રુતિ આપણને બતાવશે કે બ્રહ્મ શું શું બની ગયો છે. એવું બતાવવાનું કારણ શું હોઈ શકે? જરા વિચારીને મને કહો જોઈ, શું હોઈ શકે? ના ભાઈ, ના એવું કશું. શું હોઈ શકે? પ્રતિજ્ઞા યાદ કરો, મેં કહ્યું છે ને, હું દર વખતે કહું છું, એકને જાણવાથી બધું જણાઈ જાય. એટલે હવે બતાવશે કઈ એક એક ડીટે બહુ વિસ્તારથી બતાવશે કે બ્રહ્મ શું શું બન્યો છે. પર્વતો બની ગયો, નદી બની ગયા, ઝરણાઓ બની ગયા, પહાડો બની, બધું અનેક વસ્તુનું વર્ણન કરશે. આ બધું શેના માટે? કે આ બધું શેમાંથી આવ્યું છે? એ જ પરમાત્મામાંથી. એટલે જ્યારે તમે પર્વતોને જુઓ તો ખરેખર એ છે કોણ? તમારે દરેક વસ્તુ જાણવા જવાની જરૂર નથી. આ બ્રહ્મ જે ક્યાં રહેલું છે? આત્મ સ્વરૂપે. એને જાણવાથી સમગ્ર જગત જણાઈ ગયું, કારણ કે જગત બ્રહ્મથી અભિન્ન છે.
બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા જ આ બધું બની ગયો છે. જે મારા હું ને હું જાણું એટલે આ ટચલી આંગળી એ જણાઈ ગઈ, ટચલી આંગળી એ જણાઈ ગઈ, મસ્તક એ જણાઈ ગયું, હાથ એ જમણો હાથે જણાઈ ગયો, ડાબો હાથે બધું કે આપોઆપ જણાઈ ગયું. કેમ? કારણ કે હું સમગ્ર શરીરમાં વ્યાપ્ત છું. એવી રીતે બ્રહ્મ માંથી આ સમગ્ર જગત આવ્યું અને સમગ્ર જગતમાં બ્રહ્મ વ્યાપ્ત છે. જેમ આપણા નાના શરીરમાં આ એક અહંકાર વ્યાપ્ત છે, એ પ્રકારે બ્રહ્મ આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એટલા માટે આ વર્ણન થઈ રહ્યું છે. આ વર્ણનનો આ એક જ હેતુ છે. તો ચલો અહીં આપણે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.